गुड मॉर्निंग फ्रेंड्स, आपणे सपुष्पी वनस्पतिमां लिंगी प्रजनन विशे अभ्यास करी रह्या था, बराबर। आपणे अत्यार सुधीने पुंकेसर चक्र विशे अभ्यास करी गया छे। पुंकेसर जोयुं, लघुबीजाणुधानी केवी रीते विकसे छे, परागरजनुं निर्माण केवी रीते थाय छे, परागरजमांथी नर जन्युकनुं निर्माण केवी रीते थाय छे, बराबर। लघुबीजाणु जननी प्रक्रिया जोई। हवे आपणे जोवानुं छे स्त्रीकेसर चक्र, बराबर छे। स्त्रीकेसर चक्र जे पुष्पमां मादा प्रजनन अंगनुं प्रतिनिधित्व करे छे, बराबर छे। जेवी रीते पुंकेसर चक्र छे ते पुष्पमां नर प्रजनन चक्रनुं प्रतिनिधित्व करे छे, तेवी रीते जे स्त्रीकेसर चक्र छे ते स्त्रीकेसर चक्र मादा प्रजनन अंगनुं प्रतिनिधित्व करे छे। हवे स्त्रीकेसरमां जे स्त्रीकेसर चक्रमां जे स्वतंत्र भाग होय छे तेने स्त्रीकेसर कहेवामां आवे छे, बराबर। तेने स्त्रीकेसर पण कहेवामां आवे छे, तेने जायांग तरीके पण ओळखवामां आवे छे। अने हजी एक શબ્દ છે મહાબીજાણુ પર્ણ, બરાબર છે। જે સ્ત્રીકેસર ચક્રનો જે સ્વતંત્ર ભાગ છે તેને જાયાંગ તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા તો તેને સ્ત્રીકેસર પણ કહેવામાં આવે છે, અથવા તેને મહાબીજાણુ પર્ણ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર છે। હવે સ્ત્રીકેસરની રચના જોઈએ તો પુષ્પમાં સ્ત્રીકેસર એક હોય અથવા તો એક કે બે કરતાં વધારે પણ હોય, બરાબર। સ્ત્રીકેસરની સંખ્યા એક પણ હોઈ શકે છે પુષ્પમાં, અથવા તો એકથી વધારે પણ હોઈ શકે છે। હવે આ એની સંખ્યાના આધારે તેના બે પ્રકાર પડે છે, બરાબર। જો પુષ્પમાં સ્ત્રીકેસરની સંખ્યા એક હોય, બરાબર છે, જો પુષ્પમાં સ્ત્રીકેસરની એક જ સ્ત્રીકેસર આવેલું હોય, બરાબર, એક જ સ્ત્રીકેસર હોય આવે પુષ્પમાં, જો એક જ સ્ત્રીકેસર આવેલું એક જ, તો તેને શું કહેવામાં આવે છે, એક સ્ત્રી કેસરી, બરાબર છે। જો એક જ સ્ત્રીકેસર આવેલું હોય તો તેને એક સ્ત્રીકેસરી કહેવામાં આવે છે। હવે આનું ઉદાહરણ શું છે, વટાણા, બરાબર છે। વટાણામાં તમે જોશો તો વટાણાના પુષ્પમાં એક જ સ્ત્રીકેસર આવેલું હોય છે। હવે આખી એક સ્ત્રીકેસરીની વાત, પરંતુ જો પુષ્પમાં એક કરતા વધારે સ્ત્રીકેસર આવેલા હોય, બરાબર છે, એક કરતા એક અથવા તો બે કરતા વધારે સ્ત્રીકેસર હોય, તો તેને શું કહેવામાં આવે છે, તેને બહુ સ્ત્રીકેસરી કહેવાય છે, બહુ સ્ત્રીકેસરી કહેવામાં આવે છે। એક સ્ત્રીકેસર આવેલું પુષ્પમાં તો તેને એક સ્ત્રીકેસરી કહેવાય છે। એનું ઉદાહરણ શું છે, વટાણા, વટાણામાં તમે જોશો ને તો વટાણામાં આ પરાગાશય હશે, આ પરાગવાહિની જોવા મળશે, અને બીજા છે આવું જોવા મળશે, આવું એક જ સ્ત્રીકેસર જોવા મળશે, બરાબર છે। પરંતુ બહુ સ્ત્રીકેસરીમાં શું હશે, બહુ સ્ત્રીકેસરીમાં એક કરતા વધારે સ્ત્રીકેસર જોવા મળે છે, એની સંખ્યા એક કરતા એક કે બે કરતા વધારે હોય છે, તો તેને બહુ સ્ત્રીકેસરી કહેવામાં આવે છે। હવે જ્યારે પુષ્પમાં એક કરતા વધારે સ્ત્રીકેસર હોય તો તે કેવી રીતે આવેલા હોય છે, કેવી રીતે હોય છે, એકબીજા સાથે કેવી રીતે ગોઠવાયેલા હોય છે, તેના આધારે તેના બે પ્રકાર હોય છે। જો પુષ્પમાં સ્ત્રીકેસર બહુ સ્ત્રીકેસરી હોય અને એ સ્ત્રીકેસરો જો એકબીજા સાથે જોડાયેલા હોય, બરાબર છે, બહુ સ્ત્રીકેસરીમાં પાછું શું આવશે કે જો એ સ્ત્રીકેસરો એકબીજા સાથે જોડાયેલા હોય તો તેને યુક્ત સ્ત્રીકેસરી કહેવામાં આવે છે, બરાબર છે। એકબીજા સાથે જોડાયેલા હોય એટલે કે એકબીજા સાથે યુક્ત હોય, સ્ત્રીકેસર સ્ત્રીકેસરો જો એકબીજા સાથે કેવા હોય છે, જોડાયેલા હોય, તો તેને કયા કહેવાય છે, યુક્ત સ્ત્રીકેસરી, બરાબર છે। બહુ સ્ત્રીકેસરીમાં જો એક
અહીં આકૃતિમાં જુઓ બરાબર છે જોઈન્ટ સ્ટીકેશરો કેવા છે એકબીજા સાથે જોડાયેલા છે તે અલગ નથી આ તમને અફીન બરાબર પાપાવરી એના પુષ્પમાં સ્ટીકેશનની રચના સમજાવી છે આ ઉપરાંત બીજામાં જાસૂદ અને ધતુરો બરાબર છે જાસૂદ અને ધતુરો આ બેમાં પણ તમને યુક્ત સ્ત્રીકેશરી જોવા મળે છે બરાબર યુક્ત સ્ત્રીકેશરી ખબર પડી કે જે સ્ત્રીકેશરો હોય તે એકબીજા સાથે જો જોડાયેલા હોય યુક્ત હોય તો તેને યુક્ત સ્ત્રીકેશરી કહેવામાં છે એના ઉદાહરણ કયા કયા છે એક તો અફીન પાપાવરી બીજું કયું જાસૂદ અને ધતુરા પણ હવે આ થઈ યુક્ત સ્ત્રીકેશરની વાત હવે જો બહુસ્ત્રીકેશરીમાં સ્ત્રીકેશરો એકબીજાથી મુક્ત હોય બરાબર અહીંયા શું હતું સ્ત્રીકેશરો જોડાયેલા હતા અહીંયા શું થશે સ્ત્રીકેશરો કેવા હોય છે એકબીજાથી જો મુક્ત હોય બરાબર એકબીજાથી કેવા હોય છે મુક્ત હોય તો તેને મુક્ત સ્ત્રીકેશરી કહેવામાં આવે છે તો તેને શું કહેવામાં આવે છે મુક્ત સ્ત્રીકેશરી કહેવામાં આવે છે હવે અહીંયા ધ્યાન આપો ચંપા ચંપાના પુષ્પમાં તમને સ્ત્રીકેશરની રચના સમજાવી છે અહીંયા જો આ દરેક સ્ત્રીકેશર આ સ્ત્રીકેશરની રચના છે તો દરેક સ્ત્રીકેશર કેવા છે મુક્ત છે અહીંયા કેવું છે એક જોડે મળીને એક રચના બનાવે છે જોડાયેલા છે ત્યારે અહીંયા કેવા છે મુક્ત છે અને ચંપા સિવાય બીજું ગુલાબ અને કમળ ગુલાબ અને કમળમાં પણ મુક્ત સ્ત્રીકેશરીની રચના જોવા મળે છે બરાબર છે આ સ્ત્રીકેશરનો ખ્યાલ આવે કે સ્ત્રીકેશરના પ્રકાર હતા કે જો એક જ સ્ત્રીકેશર હાજર હોય તો તેને એક સ્ત્રીકેશરી કહેવામાં આવે સામે જોવા મળે છે વટાણામાં અને જો તેની સંખ્યા એક કે બે કરતાં વધારે હોય તો તેને શું કહેવામાં આવે છે બહુસ્ત્રીકેશરીમાં હવે જ્યારે એક કરતાં વધારે સ્ત્રીકેશર હાજર હોય પુષ્પમાં તો તે કેવી રીતે હોય છે કેવી રીતે જોડાયેલા હોય છે એકબીજા સાથે એના આધારે બીજા બે પ્રકાર પડે કયા કયા યુક્ત સ્ત્રીકેશર કે જેમાં સ્ત્રીકેશર કેવા હોય છે જોડાયેલા હોય છે બરાબર અને મુક્ત સ્ત્રીકેશર કે જેમાં સ્ત્રીકેશરો એકબીજાથી કેવા હોય છે મુક્ત હોય છે યુક્ત સ્ત્રીકેશરીના ઉદાહરણ કયા છે અફીણ અને બીજું સામે જોવા મળે છે જાસૂદ અને ધતુરામાં બરાબર છે અને મુક્ત સ્ત્રીકેશરીના ઉદાહરણ કયા છે એક તો ચંપુ અને બીજા કયા પુષ્પમાં જોવા મળે છે ગુલાબ અને કમળ હવે આ તો આપણે પ્રકાર જોયા હવે શું જોવાનું છે સ્ત્રીકેશરની રચના કે સ્ત્રીકેશરમાં કયા કયા ભાગ આવેલા હોય છે બરાબર છે જેવી રીતે આપણે પુકેશરની રચના જોઈતી તો પુકેશરમાં આપણે જોયું કે પરાગાશય હોય છે તંતુ હોય છે બરાબર એવી રીતે સ્ત્રીકેશરની રચના જોઈએ તો સ્ત્રીકેશરમાં પણ ત્રણ ભાગ આવેલા હોય છે કયા કયા ત્રણ ભાગ હોય છે તે તમને આકૃતિમાં બતાવેલા છે બરાબર છે તેમાં ત્રણ ભાગ આવેલા હોય એક તો પરાગાશન હોય છે બરાબર પછી બીજું પરાગવાહિની અને ત્રીજું અંડાશય અથવા તો બીજાશય બરાબર એટલે સ્ત્રીકેશરની રચના ત્રણ ભાગોમાં વહેંચાયેલી હોય પહેલું આવે છે પરાગાશન પરાગાશન જે હોય છે એ પરાગવાહિની ઉપર આવે પુષ્પનું સૌથી અગ્રસ્થાન સ્ત્રીકેશરનું સૌથી અગ્રસ્થાન પરાગવાહિની ઉપર આવે એટલે પરાગાશન અને પરાગાશન શું કરે છે પહેલું આપણે લઈએ પરાગાશન તો પરાગાશન શું છે સૌથી અગ્રસ્થાન છે બરાબર સ્ત્રીકેશરનું અને પરાગાશન બીજું શું કરે છે કે પરાગરજ પરાગરજ પરાગરજની પ્રક્રિયામાં પરાગરજ કોની પર આવે છે કોના પર સ્થળાંતરિત થાય છે પરાગાશન પર તો એ શું કરે છે પરાગરજને ગ્રાહી કરતું સ્થાન છે બરાબર એટલે કે પરાગરજને ગ્રહણ કરતું સ્થાન છે ઓકે આ તો એક ભાગ હવે બીજો આવશે પરાગવાહિની તો પરાગાશનની નીચે જે પાતળી તંતુ જેવો ભાગ છે તેને શું કહેવામાં આવે છે પરાગવાહિની
બીજો કયો ભાગ આવશે આપણો સ્ત્રી કેસરનો? પરાવાહિની, બરાબર છે? પરાગાશની નીચે જે આ પાતળી દોરી જેવો ભાગ દેખાય છે, કયો છે? આપણો પરાવાહિની. અને પરાવાહિનીની જે સપાટી હોય છે એ સપાટી કેવી હોય છે? લીસી અથવા તો રૂમયુક્ત હોય છે, બરાબર છે? લીસી હોય છે અથવા તો રૂમયુક્ત. રૂમયુક્ત એટલે કે નાના નાના રેસાઓની સપાટી પર આવેલા હોય છે, બરાબર છે? આપણો થયો બીજો ભાગ પરાવાહિની. હવે ત્રીજો ભાગ કયો? અંડાશય અથવા તો બીજાશય, બરાબર છે? તો સ્ત્રી કેસરના તલસ્થ ભાગમાં, સ્ત્રી કેસરનો તલસ્થ ભાગ, તલસ્થ ભાગ એટલે તળિયાનો જે સૌથી નીચેનો જે ભાગ હોય છે તે, બરાબર છે? એ તલસ્થ ભાગ, જે તલસ્થ ફૂલેલો ભાગ હોય છે તેને શું કહેવામાં આવે છે? અંડાશય અથવા તો બીજાશય કહેવામાં આવે છે, બરાબર? સ્ત્રી કેસરનો તલસ્થ ફૂલેલો ભાગ, બરાબર, જેને અંડાશય અથવા તો બીજાશય કહેવામાં આવે છે. હવે આ અંડાશયની વિગતે છે, અંડાશય છે એ અંડાશયની અંદર પોલાણ આવેલું હોય છે, જેને અંડાશય પોલાણ અથવા તો કોટર કહેવામાં આવે છે, બરાબર છે? બીજાશય, હવે અંડાશયની અંદર તમને ખબર છે કે અંડક આવેલા હોય છે, બરાબર? તો એક પહેલા તો જે અંડાશય હોય છે એની અંદર પોલાણ આવેલું હોય છે, બરાબર છે? અને આ અંડાશયની અંદર જે અંડાશય પોલાણ હોય છે એ પોલાણમાં જરાયુ આવેલું હોય છે, બરાબર છે? શું હોય છે? જરાયુ હોય એ પોલાણની અંદર ક્યાં આવેલું હોય છે? અંડાશય પોલાણમાં, બરાબર છે? અંડાશય પોલાણમાં શું આવેલું હોય છે? જરાયુ. અને આ જરાયુની અંદર અંડક તરીકે, આ જે જરાયુ હોય છે જરાયુ શું કરે છે? એ અંડક તરીકે વિકાસ પામે છે. શાના તરીકે? અંડક તરીકે તે વિકાસ પામે છે, બરાબર? અંડક તરીકે તે વિકાસ પામે. આ આપણી થઈ સ્ત્રી કેસરની રચના. હવે અંડક તરીકે તે વિકાસ પામે, બરાબર? પરંતુ એ અંડકની, જે રીતે સ્ત્રી કેસર ચક્રમાં સ્ત્રી કેસરની સંખ્યા એક હોય અથવા તો એક કરતાં વધારે હોય, બરાબર, જુદી જુદી વનસ્પતિમાં કેવી હોય છે? જુદી જુદી હોય છે. તેવી જ રીતે બીજાશયમાં જે અંડક આવેલું હોય છે એ અંડકની સંખ્યા પણ કેવી હોય છે? જુદી જુદી હોય છે. હવે અંડકની સંખ્યા જો એક હોય, બરાબર, અંડકની સંખ્યા જો એક હશે, મતલબ બીજાશયમાં જો એક અંડક આવેલું હોય, આ કઈ વનસ્પતિમાં જોવા મળશે? એક તો ઘઉં અને કેરી, કેરી, કેરીમાં તમે જોશો બોટલો નીકળે છે, બરાબર છે? એક જ આવેલું હોય છે, એક જ અંડક હોય છે. પરંતુ કેટલીક વનસ્પતિમાં એક અંડકની સંખ્યા એક કરતાં વધારે પણ હોય છે, બરાબર? એટલે કે અનેક અંડકો બીજાશયમાં આવેલા હોય છે, એ તમને સામે જોવા મળે છે. કઈ કઈ વનસ્પતિમાં? એક તો ઓર્કિડમાં જોવા મળે, બરાબર, ઓર્કિડમાં જોવા મળે અથવા તો તરબૂચમાં જોવા મળે. બીજા સામે જોવા મળે છે પપૈયું, બરાબર. એક અંડક, અંડક એક પણ હોય, દાખલા તરીકે કેરી છે, ઘઉં છે, અને અંડકની સંખ્યા બીજાશયમાં અનેક પણ હોય છે, વધારે પણ હોય છે. ઓર્કિડમાં જોવા મળે છે, તડબૂચમાં જોવા મળે છે, પપૈયામાં જોવા મળે છે, બરાબર. હવે જ્યારે અનેક અંડકો આવેલા હોય તેમાં, બરાબર, અંડકોની સંખ્યા તેમાં કેવી હોય છે? અનેક હોય, ત્યારે કેવું દેખાય બીજાશય? અને જો એક અંડક આવેલું હોય તો કેવું?
पराग वाहिनी अबे नीचे बीजा छे आवे छे बराबर आ सौथी अग्र भाग कयो परागाशय त्यार बाद पराग वाहिनी अने त्यार बाद सौथी तलस्थ फूलेलो भाग कयो बीजाशय अथवा तो अंडाशय बराबर छे ओके હવે અનેક અંડકો આવેલા હોય અનેક અંડકો આવેલા હોય ત્યારે કેવું દેખાય બરાબર છે જ્યારે અનેક અંડકો બીજાશયમાં આવેલા હશે ત્યારે કે આવું દેખાતું હશે આ માત્ર તમારા સમજણ માટે દોરી છે બરાબર આવી રીતે દેખાતા હશે જ્યારે એક કરતાં વધારે અંડક બીજાશયમાં હાજર હોય છે ત્યારે પરંતુ અનેક અંડકોની વાત પણ જ્યારે તેમાં એક જ અંડક આવેલું હોય બરાબર જ્યારે તેમાં એક જ અંડક આવેલું હોય ત્યારે एक एक आवू देखा छे बराबर छे आ शु छे अंड हवे जे जरायु हो छे बराबर आ आपु बीजा छे छे बराबर छे स्त्री केशनो सौथी नीतलस्थ भाग फूलेलो भाग बीजा छे एनी अंदर आवेलो आ बीजा छे गोलांड अने एनी अंदर जे जरायु होय ए जरायु अंडक तरीके विकसे छे अभी जे जरायु होय छे जे अंडक तरीके विकसे छे तेनी ऊपर थी महाबीजाणु धानी विकसे बराबर जरायु नी ऊपर थी महाबीजाणुधानी विकसे छे बराबर छे आ परागाशय आपणे परागरज जोयुं के छे परागरज होय छे बराबर परागरज एनो अहींया स्थळांतर थशे परागाशय पर एनुं स्थापन थाय પછી તેમાંથી શું થશે સુવિકોષ પરાગાશય પર પરાગરજ સ્થળાંતર થાય બરાબર પછી શું થાય છે સુવિકસે છે એમાંથી પરાગનલિકા બે પરાગનલિકા વિકસે બરાબર હવે એમાંથી પરાગનલિકામાંથી જે શું હતું આપણું નરજન્યુ બરાબર પરાગરજની અંદર નરજન્યુ વિકસતો હતો એ નરજન્યુ પરાગનલિકા દ્વારા નીચે અંડકમાં આવશે હવે જો બીજાશયમાં એક જ અંડક હશે તો કોઈ વાંધો છે જ નહીં કે એ નરજન્યુ જે હોય છે તે અંડક સાથે ફલન પામે છે બરાબર પરંતુ જો જ્યારે બીજાશયમાં એક કરતાં વધારે અંડક હાજર હશે ત્યારે શું થશે એક નરજન્યુ હશે તે કોઈ એક અંડક સાથે જોડાશે બરાબર છે એ એક નરજન્યુ બધા અંડકો સાથે જોડાય નહીં ક્યારે કે જ્યારે બીજાશયમાં એક કરતાં વધારે અંડક હાજર હશે ત્યારે જે અંડક હોય છે એ એક અંડક સાથે એક